સુરતમાં પોલીસનો કોઈને ખોફ ન હોય તે રીતે એક પછી એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના આડાજણ વિસ્તારમાં દુકાન બંધ કરીને પરત ફરી રહેલા વેપારી પર જીવલેણ હુમલો કરીને બાઇક સવાર ત્રણ અજાણ્યા શખ્સો રૂપિયા 8 લાખની દિલધડક લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા જો કે લૂંટની આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલ તો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના આડાજણ પાલનપુર પાટિયા ખાતે આવેલી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ હોલસેલની દુકાનના વેપારી પાસેથી બાઇક પર આવી ચડેલા અજાણ્યા 3 શખ્સો દ્વારા રૂપિયા 8 લાખની દિલધડક લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા રવિ અમરણા નામનો વેપારી રાત્રિના 11 થી 12 વાગ્યાના સમય દરમિયાન પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યો હતો ધંધાનો વકરો સહિત 8 લાખથી મોટી રકમ લઈ જઈ રહેલા વેપારીને રસ્તા વચ્ચે આંતરી મોટરસાઇકલ પર આવી ચડેલા 3 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા ધાતક હથિયાર વડે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ વેપારી પાસે રહેલી લાખોની મત્તા ભરેલો થેલો ઝૂંટવી ત્રણેય લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણકારી મળતા આડાજણ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ SOG સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં લૂંટની આ સમગ્ર ઘટના કેદ થઈ છે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી રહ્યો છે કે 3 જેટલા શખ્સો દ્વારા પગપાળા જતા વેપારી પાસેથી લાખોની મત્તા ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી પોલીસ માટે આ સીસીટીવી ફૂટેજ પણ ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે ગઈકાલે અજાજણ પોલીસ વિસ્તારમાં એક લૂંટનો બનાવ મળેલો છે જેમાં તમાકુના હોલસેલના જે વેપારી છે એ પોતાના વાહન પર 8 લાખ જેટલા રૂપિયા એમના કહેવા મુજબ લઈ અને ઘરે જતા હતા એ દરમિયાન એમને પાછળથી 3 સવારી માણસો આવેલા અને એમને રોકી અને ઈજા કરી અને એમની પાસેનું જે રોકડ રૂપિયા છે એ લૂંટીને લઈ ગયેલા છે આ બાબતે બધી ચેકિંગની કાર્યવાહી ચાલુમાં છે આ બાબતે જે ફૂટેજ મળી આવે છે અનુસંધાને તે કઈ દિશામાં ગયા છે અને વાહનને બધી વિગતની કાર્યવાહી ચાલુમાં છે